વિદ્યાર્થી મિત્રો તમારા કલરવના પાઠ્યપુસ્તકમાં કાવ્ય છ મજા પડે મજા પડે તેના પાના નંબર અડસઠ ઉપર અભિનય કરો તેવું કહેવામાં આવ્યું છે જેમાં તમારે અભિનય કરવાનો રહેશે ચાલો આપણે જોઈએ અભિનય કરો ભાઈ અભિનય કરો ગરમ કપડા પહેરવાનું મફલર સાલ ઉઢવાનો આપણે તાપ તાપવાનો અભિનય કરો ભાઈ અભિનય કરો તો બાળકો આપણે ગરમ કપડા કઈ ઋતુમાં પહેરીએ છીએ તો તો કે શિયાળાની ઋતુમાં અત્યારે કઈ ઋતુ ચાલી રહી છે શિયાળાની તો બાળકો તમારે ઘરેથી ગરમ કપડા પહેરવાના મફલર કે શાલ ઓઢવાની અને તાપ તાપવાનો અભિનય કરવાનો છે ત્યારબાદ પંખાથી હવા ખાવાનો ઠંડા પીણા પીવાનો પરસેવો લૂછવાનો અભિનય કરો ભાઈ અભિનય કરો તો ઠંડા પીણા આપણે કઈ ઋતુમાં પીએ છીએ તો કે ઉનાળાની ઋતુમાં ઉનાળાની ઋતુમાં આપણને ખૂબ તાપ હોવાને લીધે પરસેવો પણ વરે છે તો તમારે ઉનાળાની ઋતુમાં પંખાથી હવા ખાવાનો ઠંડા પીણા પીવાનો અને પરસેવો લૂછવાનો અભિનય કરવાનો છે ત્યારબાદ વરસાદમાં નહાવાનો છત્રી લઈ ચાલવાનો રેનકોટ પહેરવાનો અભિનય કરો ભાઈ અભિનય કરો તો બાળકો વરસાદ કઈ ઋતુમાં હોય છે તો કે ચોમાસાની ઋતુમાં તો ચોમાસાની ઋતુમાં તમારે વરસાદમાં નહાવાનો છત્રી લઈને ચાલવાનો અને રેનકોટ પહેરવાનો અભિનય કરવાનો છે ત્યારબાદ આપણે જોઈએ તો ઓળખો અને વર્તુળ કરો આગળ જે અક્ષર આપેલા છે તે આમાંથી શબ્દમાંથી અક્ષર શોધી અને તેના ઉપર વર્તુળ કરવાનું રહેશે ચલો આપણે જોઈએ પહેલા કયો અક્ષર આપેલો છે તો કે પ પતંગનો પ તો ચાલો આ શબ્દમાંથી આપણે પ શોધવાનો છે વાંચો પ ક્યાં છે ચાલો હવે આપણે પ ઉપર વર્તુળ કરીએ તમારે પણ મારી સાથે વર્તુળ કરવાનું છે ત્યારબાદ શું છે પ

ડ તો હવે આપણે આમાંથી શું શોધવાનું છે ડ આ શબ્દ શું છે ડ ડ ગ તો આમાંથી ક્યાં છે સૌથી પહેલો અક્ષર છે ડ તો આપણે કેના ઉપર વર્તુળ કરીશું ડ ઉપર ત્યારબાદ ડ મ ડું તો તેમાં પહેલો અક્ષર કયો છે ડ તો ચાલો આપણે ડ ઉપર વર્તુળ કરીએ ત્યારબાદ વ ડ લો તો તેમાં ડ ક્યાં છે તો કે બીજું અક્ષર તો આપણે ચાલો ડ ઉપર વર્તુળ કરીએ ત્યારબાદ કયો અક્ષર છે ત તલવાર નો ત તો આમાંથી આપણે શું શોધવાનું છે તો કે ત આ કયો શબ્દ છે ખા ત આ શબ્દમાં ત ક્યાં આપેલો છે તો કે બીજો અક્ષર તો ચાલો આપણે ત ઉપર વર્તુળ છે ત સૌથી છેલ્લે તો ચાલો આપણે ત ઉપર વર્તુળ કરીએ તમારે બધાએ પણ મારી સાથે સાથે વર્તુળ તમારી પાઠ્યપુસ્તકમાં કરવાનું ચલો ત ત તો આમાં પણ આપણે ઉપર વર્તુળ કરીશું વિદ્યાર્થી મિત્રો આપણે ત્રણ શબ્દમાં જોયું કે આપણે શબ્દની અંદર જે અક્ષર આવતો હોય તેની ઉપર વર્તુળ કરીશું તો બાર કયો શબ્દ આપેલો હોય તો કે હણા તો આમાંથી આ શબ્દમાંથી આપણે હણ શોધી અને તેના ઉપર વર્તુળ કરવાનું રહેશે આ ત્રણ અક્ષર હણ ફેરનો નો હણ ઈ અને ઈ તે તમારે વાલીની મદદથી ઘરેથી પૂર્ણ કરવાનું રહેશે ત્યારબાદ આપણે જોઈએ કે આંગળી ફેરવું તો તેમાં પહેલો અક્ષર કયો આપેલો છે પ તો કેવી રીતના કરવાનું છે તો કે અહીંયા ઉપરથી લેવાનું પ ત્યારબાદ અહીંયા ઉપર જવાનું અને અહીંથી આમ તમારે પણ મારી સાથે તમારી પાઠ્યપુસ્તકમાં આંગળી ફેરવવાની રહેશે ચલો ત્યારબાદ કયો છે ડો ડ તો સૌથી ઉપરથી લઈ અને નીચે

ડગલાના ડને ટપકા જોડી અને પૂર્ણ કરીએ તો વિદ્યાર્થી મિત્રો આપણે બે અક્ષર પૂર્ણ કર્યા તો બાકીના રહેલા ચાર અક્ષરો તમારે તમારા વાલીની મદદથી ઘરે ટપકા જોડી અને તમારી પાઠ્યપુસ્તકમાં પૂર્ણ કરવાના છે તો ચાલો હવે આપણે જોઈએ કે તે અક્ષરોને આપણે કઈ રીતે લખી શકીએ તમારે પણ તમારી પાઠ્યપુસ્તકમાં મારી સાથે લખવાના છે ચાલો લખો પ પતંગનો પ ચાલો હવે લખો ડ ડગલાનો ડ ત્યારબાદ ચાલો લખીએ આપણે ત તલવાર નો તો વિદ્યાર્થી મિત્રો આપણે ત્રણ અક્ષરને લખ્યા પ પતંગ નો પ ડગલા નો ડ ને તલવાર નો તો બાકીના રહેલા અક્ષરો તમારે તમારી વાલીની મદદથી ઘરેથી પૂર્ણ કરવાના રહેશે

બા ગ ત્યાર ક બને દીર્ઘ રી ચાલો તમે પણ મારી સાથે લખો રી ત્યારબાદ નાને રસવાઈ ની સ ચલો લખીએ આપણે ની શ ત્યારબાદ કયો શબ્દ આપેલો છે કને દીર્ઘાય કી દને દીર્ઘાય ની તો કી ડી ચાલો હવે કી બી ત્યાર બાદ કયો શબ્દ છે વા ગ તી તો હવે આપણે લખીએ વા ગ તી ત્યાર બાદ કયો શબ્દ છે ક ર વ તી તો ચલો લખો ક ર વ તી બાદ કયો શબ્દ આપેલો છે બાળકો સા ની ચાલો હવે ઉ લખીએ ડ તી ત્યારબાદ શું છે દા ત ર ડી તો ચાલો લખીએ દા ત ર ડી તો વિદ્યાર્થી મિત્રો આપણે શબ્દો પૂરા કર્યા તો હવે આપણે વાક્યને વાંચશું અને લખશું ચલો પેલા તમારે પણ મારી સાથે વાંચવાના છે মননে মনে কাকডি কীর্ঘ চালো মননে মনে কাকডি આ પી ચાલો બીજું વાક્ય આપણે જોઈએ તો મારી સાડી સારી છે તો ચાલો લખો તો માં રને દિર ઘૈડી સાડને દીર્ઘઈ ડી ચા રનેદિર્ગઈ રી છે ચલો ત્યાર બાદ જોઈએ આપણે રાજા કરતા મારી ગાડી શારી ચલો લખો રાજા કરતા તેની માથે મીંડું મારી ગાડી શારી છેલ્લે શું કરવાનું પૂર્ણ વિરામ વિદ્યાર્થી મિત્રો તમારા પાઠ્ય પુસ્તકના પાના નંબર એકોતેર ઉપર શબ્દ બનાવો તેઉ કહ્યું છે તો તેમાં ચિત્રમાં શબ્દ આપેલા છે અક્ષર એક આપેલો છે અને શબ્દ પણ આપેલા છે તો તે અક્ષરો ઉપરથી આપણે આખો શબ્દ બનાવવાનો છે તો તેમાં પહેલું ઉદાહરણ આપેલું છે કા પ ડ તો આપણે આ પીળા કલરમાં કા આપેલો છે તો આના ઉપરથી શું બનાવ્યું કા પ ડ તો ચાલો બાકીના અક્ષરો આપણે બનાવીએ તમારે પણ મારી તમારી પાઠ્યપુસ્તકમાં મારી સાથે લખવાનું છે લખો ત ત ર ર કા ત્યાર બાદ લખો ત્યારબાદ કા બ ચાલો લખો કા શ ત્યારબાદ કા ન તો વિદ્યાર્થી મિત્રો આપણે પાંચ શબ્દ બનાવ્યા કાપડ મ કાન ન ન તેની નીચે પણ એવી જ રીતે શબ્દ બનાવવાના છે પહેલો અક્ષર કયો આપેલો છે બ બ ઉપરથી સામે આપણે ચિત્રો બનાવવાના છે તો પહેલું આપણે ઉદાહરણ તરીકે કયું આપેલું છે બ બ ડી તો ચાલો હવે આપણે બીજા શબ્દો બનાવીએ તમારે પણ મારી સાથે તમારી પાઠ્યપુસ્તકમાં લખવાના છે ચાલો લખો બ ક રી બ ક રી ત્યારબાદ બ